आवती काले सवारनी सभा में परम पूज्य मातुश्री पण पधारवाना छे। बहनों ने दर्शन समागम नो सुख आपवा माटे एनी बधा नोंध ले। अत्यारे बधा शांति जाळो। आवो समग्र सभा वती मनोजभाई बरोडा गुरुकुल ज्यां होय त्यांथी त्यां सभाना मुख्य द्वार पर जाय। आवो भगवान स्वामीनारायण अने भगवान स्वामीनारायणना संदेशाओने लई आ सत्संगना हित अर्थे देश विदेश में अविरत विचरी सत्संगनो सुख आपी रहेला वृत्तालय श्री लक्ष्मीनारायण देवपीठाधिपति एमना श्री चरणों में आ समग्र सभावती तालियोना नाद साथे प्रार्थना करिए। परम पूज्य धर्मदुंदर आचार्य जी महाराज अहीं पोताना हृदयना आशीर्वाद पाठवशे। परम पूज्य आचार्य जी महाराज भव संभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तपह क्रिया फलम सहजानंद गुरुम भजे सदा। सर्वावतारे इष्टदेव भगवान श्री स्वामीनारायण सदगुरु श्री नंदकिशोरदासजी स्वामी स्मृति महोत्सव अंतर्गत आजनी आ भव्य अने संप्रदायनी शोभायमान एवी दिव्य सभा में व्यासपीठ पर विराजमान थईने आप सौने पोताना गुरुना आदर्श कार्योनी झांकी करावी रहेला वड़ताल टेम्पल मैनेजिंग ट्रस्टी बोर्डना चेरमेन विद्वान शास्त्री स्वामी श्री घनश्याम प्रकाश दासजी स्वामी आ सभा में उपस्थित वयोवृद्ध भक्ति किशोर स्वामी तेमज मंचनी मध्य आ विद्वान तेमज संप्रदायना आधाररूप कही शकाय एवा तमाम सद्गुरु संतो मंचनी बन्ने बाजू उपस्थित धामोधामथी पधारेला सौ आदरणीय विद्वान ब्रह्मनिष्ठ संतो आ सद्गुरु स्मृति महोत्सवनी अंदर जेमणे पोताना गुरुने प्रसन्न करवा माटे तमाम प्रकारे सदलक्ष्मी वापरी छे एवा तमाम भाविक भक्तजनो आप सौने नूतन वर्षनी सौ प्रथम शुभेच्छा सह अमारा भावथी जय स्वामीनारायण। सौ प्रथम अमे अंतरथी शास्त्री स्वामी श्री घनश्याम प्रकाश दासजी स्वामी एमनु सारू संत मंडल ने खूब खूब हृदय थी अभिनंदन आपीए छीए के एमणे आवो सरस मजानो सद्गुरु स्मृति महोत्सव उजवी अनेक नवी रीत एक संप्रदाय ने एक नवी भात पूरी पाड़े छे। आपणा जे वडील संतो होय एमणे जे कार्य कर्युं होय एमणे जे दाखलो कर्यो होय ए दाखलाने समाज समक्ष लावीए त्यारे ज आपणने जे आपणा नवयुवान संतो छे એમને આપણે એ માર્ગે ચાલવા માટેની એક સરસ મજાની પ્રેરણા પૂરી પાડી શકતા હોઈએ છીએ। અમને પૂરી શ્રદ્ધા છે કે આવા સદગુરુ સ્મૃતિ મહોત્સવના દ્વારા સંપ્રદાયની અંદર જે નવયુવાન સંતો છે, જે કર્મઠ છે, જે ખરેખર કંઈક કરવા માંગે છે એવા તમામ સંતોને આમાંથી ચોક્કસ પ્રેરણા મળશે એવી અમને પૂરી શ્રદ્ધા છે। આજે સંપ્રદાયના લગભગ તમામ ધામોધામથી પધારેલા તમામ વડીલ વિદ્વાન સંતો ઉપસ્થિત છે। અમને બહુ આનંદ થાય છે આ દ્રશ્ય જોઈને। સભાની મધ્યમાં વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી નીલકંઠ સ્વામી ઉપસ્થિત છે, એમની બાજુમાં સદગુરુ સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, વડતાલ મંદિરના ભૂતપૂર્વ મુખ્ય કોઠારી સ્વામી શ્રી ધર્મપ્રિયદાસજી સ્વામી ઉપસ્થિત છે, હરિપ્રિય સ્વામી, એક કોશિશ કરું છું બધા સંતોના નામ મને કેટલા યાદ છે કહેવાની, સામે ગોવિંદ સ્વામી છે, ધર્મસંપ્રસાદ સ્વામી છે, અમારા સંત સ્વામી છે, ધાંગધ્રાથી શ્રી હરિસ્વામી પણ આવ્યા છે, શું ભક્તિ હરિસ્વામી, હા બાલકૃષ્ણ શાસ્ત્રીજી ફરણીથી આવ્યા છે, ભક્તિ સ્વામી ખેડા ગુરુકુળ, મોહન સ્વામી, અમારા ભગવચરણ શાસ્ત્રીજી, ઓહો શાસ્ત્રીજી જય સ્વામિનારાયણ, ભક્તિ સંભવ સ્વામી, તમામ કે શાસ્ત્રીજી, કેશવપુરાણી સ્વામી વાપીથી પધાર્યા છે, ઘનશ્યામ સ્વામી, બહુ મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત છે। સંતો શ્રી હરિનું હૃદય છે અને સંતોએ સંપ્રદાયની બહુ મોટી સેવા કરી છે, એટલે જોતજોતાના ટૂંકા વર્ષોની અંદર આજે સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વમાં ગૌરવાન્વિત થયો છે। એનું જો કોઈ કારણ હોય તો શ્રીજી મહારાજ પોતાની સાથે જે 500 પરમહંસોની જે ભગવી ફોજ લઈને પૃથ્વી પર આવ્યા હતા એના કારણે જોત જોતામાં સ્વામિનારાયણ સંપ્રદાયે આજે દેશ અને વિદેશની અંદર ખૂબ કીર્તિમાન સ્થાપિત કર્યા છે। આજે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજના ચરણકમળમાં અમે અંતરથી પ્રાર્થના કરીએ છીએ કે અત્યારે વડતાલ ગાદીની અંદર સૌથી વધારે જો સંતો કોઈ પાસે હોય તે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાન પાસે, રાકેશ પ્રસાદજી મહારાજ પાસે સંતો છે। આજે
હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ કે આ સંતો સંપ્રદાયનું આભૂષણ છે અને એમાંય વિદ્વાન સંતો જે છે એ સંપ્રદાયની શોભા છે. સ્વામિનારાયણ ભગવાન એનો સિદ્ધાંત, એમની રૂચિ, એમનો અભિપ્રાય જો સમાજ સમક્ષ કોઈ લઈ જઈ શકતું હોય તો વિદ્વાન સંતો છે. અમે આજે અંતરથી પ્રાર્થના કરીએ છીએ. એની પહેલા અમે સૌથી પ્રથમ શાસ્ત્રીજીને ખૂબ ખૂબ અંતરથી ધન્યવાદ પાઠવીએ છીએ કે એમણે ખૂબ વિદ્વાન સંતોની ભેટ આ સંપ્રદાયને આપી છે. હમણાં સંચાલકનું કામ કરી રહેલા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી સંતદાસજી સ્વામી, તેમજ હાલમાં કદાચ અમેરિકામાં છે એવા સુવ્રત વલ્લભ સ્વામી, આ તમામ વિદ્વાન સંતોની ભેટ શાસ્ત્રીજીએ આપી છે અને અમે ચોક્કસ મહારાજને પ્રાર્થના કરીએ અને આપ સૌ વડીલ સંતોને એવી ભલામણ કરીએ કે જેટલા આપણા સંતો વિદ્વાન હશે એટલી સંપ્રદાયની શોભા હશે. ઘણી બધી વાતો કહેવાનું મન થાય, ઘણો બહુ દિવ્ય પ્રસંગ આપ સૌ ઉજવી રહ્યા છો, ખૂબ આનંદ થાય છે. રહી વાત આપણે જેમની સ્મૃતિમાં ઉત્સવ ઉજવી રહ્યા છીએ એવા સદગુરુ સ્વામી શ્રી નંદકિશોરદાસજી સ્વામી, વિશેષપણે તો અમે એમના બહુ યોગમાં આવ્યા નથી, બહુ ખ્યાલ નથી, પણ જે સંતોએ પોતાની ઉર્મિ રજૂ કરી, ખાસ કરીને બાપુ સ્વામીએ બધી સવિસ્તાર ઘણી બધી વાતો કરી, પોતે બહુ ઉદાર હતા, બહુ કર્મઠ હતા. મૂળ મંદિરોની વિશે એમને અનન્ય ભાવ હતો, સેવા કરવાનું એક અજોડ અંગ હતું. કાયમ વડતાલ મંદિર અને વડતાલ મંદિરના અન્ય મંદિરોમાં, સુરત મંદિર હોય, ધોલેરા હોય, ડભાણ હોય વગેરે મંદિરોમાં કોઠારી પદે ખૂબ આદર્શ એમણે જવાબદારી નિભાવી અને એમણે સૌથી મોટું જો કોઈ કાર્ય કર્યું હોય તો એવા આપણને શાસ્ત્રીજી આપ્યા છે. એવા સંતની સ્મૃતિ મહોત્સવ પ્રસંગે અમે એમને ખૂબ ખૂબ અંતરથી ભાવાંજલિ પાઠવીએ છીએ. અને શાસ્ત્રીજીની વાત કરીએ તો એ મને કાયમ વાત કરે, ઘણી વખત સભામાં પણ બોલી ચૂક્યા છે. વડતાલની વાત જ્યારે આવે ને ત્યારે શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી હંમેશ એમની છટા કંઈક જુદી હોય છે. મને એકવાર વાત કરતા હતા કે વડતાલની અંદર મહારાષ્ટ્રી જો અમને અને અમારા મંડળને પતરાળા ઉપાડવાની સેવા મળશે ને તો અમે ખુશી ખુશી કરશું, એવો શાસ્ત્રીજીનો અભિગમ છે. મને વાત બહુ સ્પર્શી ગઈ છે કે એટલી બધી હદે એમને વડતાલ સંસ્થાની સેવા કરવાનું તાન છે. નહીં તો આજે જોઈએ તો ઘણી બધી સંસ્થાઓ પોતે ચલાવે છે. અહીંયા કંડારી ગુરુકુળની સ્થાપના લગભગ 10 વર્ષો ઉપરાંતથી થયેલી છે. તદુપરાંત વાઘોડિયામાં, લોયામાં ઘણી બધી સંસ્થાઓ પોતે શ્રી ચલાવે છે, પણ એમના અંતરમાં કાયમ વડતાલ હૃદયમાં વિરાજમાન છે. અમે આજે શ્રીહરિને પ્રાર્થના કરીએ કે જેમ આપના ગુરુએ કાયમ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાન અંતર્ગત આવતા મંદિરોની સેવા કરી, સ્વામી તમે પણ આજીવન વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજની સેવા કરતા રહો એવી અમે એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. એમના વિચારો બહુ વિશાળ છે, એમની દ્રષ્ટિ ખૂબ વિશાળ છે, ખૂબ કાર્યો કરવા ઈચ્છે છે. ટૂંક સમયમાં ઘણા બધા કાર્યો કર્યા. આપણે વડતાલની અંદર જોઈએ, ગોમતીજીનો જીર્ણોદ્ધાર સરસ મજાનો થયો, સરસ મજાના ઉતારાઓ થાય છે, વડતાલના રોડ રસ્તાઓના કામ થઈ રહ્યા છે, ઘણા બધા પ્રોજેક્ટો હજી આપણે આવવાના બાકી છે. કહેવાનો તાત્પર્ય અમારી આજે મહારાજની જ પ્રાર્થના છે કે સ્વામી કાયમ મૂળ સંસ્થાની સેવા કરતા રહે એવી મહારાજને પ્રાર્થના કરીએ છીએ. કંડારી ગામમાં આવીને વસ્યા છે. કંડારી ગામ પહેલેથી વડતાલવાસી લક્ષ્મીનાદેવ ગાદી સંસ્થાન સાથે જોડાયેલું છે. આ ગામ સંપૂર્ણપણે દેવનિષ્ઠાને માનનારું ગામ છે, એટલે આ ગામની અંદર શાસ્ત્રીજી વસ્યા અને શાસ્ત્રીજીને સૌ ભક્તોએ ખૂબ સરસ મજાનો સહકાર આપ્યો છે. કંડારી ગામના ભક્તોએ કાયમ વડતાલની ખૂબ જબરદસ્ત સેવા કરી છે, વડતાલનો કાયમ પક્ષ રાખ્યો છે, વડતાલની પૂનમો ભરી છે. વડતાલની વિશે આ ભક્તોની ખૂબ ઊંચી ભાવના છે, ત્યારે સમગ્ર કંડારી ગામ અને એના તમામ ભક્તોને અમે અંતરથી ખૂબ ખૂબ વધાવીએ છીએ, મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે કંડારી ગામ ઉપર શ્રીજી મહારાજનો કાયમ રાજીપો રહે. કંડારી ગામના ભક્તો પણ બહુ પ્રેમી છે. મને એટલો ખ્યાલ છે શાસ્ત્રીજી કે કંડારીની ચિઠ્ઠી લેવા માટે હંમેશા સંતો બહુ આતુર હોય. શા માટે? કારણ કે એના ભક્તોનો પ્રેમ અને ભાવ એવો છે. માટે આ પરંપરા, આ કૃપા કાયમ આપની ઉપર જળવાઈ રહે. ગામમાંથી 7 સાધુ થયા છે. ઓહો, સરસ. મંડળમાં 7 સાધુ. તો કંડારી ગામની ઉપર મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજની કૃપા તેમજ વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવની કૃપા વરસતી રહે. શ્રીજી મહારાજ સ્થાપિત આ મૂળ સંપ્રદાયની અંદર મહારાજે સ્વહસ્તે બંધાવેલા મંદિરોની કાયમ આપ સૌ દ્વારા યથાવિધિએ સેવા થાય. શ્રીજી મહારાજે બહુ જીવની ઉપર કૃપા કરીને મહારાજે સ્વયં મોટા મોટા મંદિરોની અંદર લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, મદન મોહનજી મહારાજ, શ્રી રાધારમણ દેવ આદિ દેવોની પ્રાપ્તિ કરાવીને આ જીવની ઉપર બહુ મોટી કૃપા કરી છે. આપણને આ મૂળ સંપ્રદાય ઓળખાણો છે. મોટા સંતોના માધ્યમથી આપણને મૂળ સંપ્રદાયની જયારે ઓળખ થઈ છે ત્યારે આપ સૌ ભક્તોને એવી અમારી ભલામણ કે કાયમ મૂળ મંદિરને વિશે વિરાજતા દેવોને વિશે આપની
અનન્ય નિષ્ઠા રહે, દેવોની યથાવિધિ સેવા થાય, એના કારણે શ્રીજી મહારાજ પરમહંસોનો ખૂબ ખૂબ રાજીપો આપ સૌની ઉપર વરસતો રહે એવી અમે મહારાજને પ્રાર્થના કરીએ. અને અંતમાં ફરી એક વખત ઉપસ્થિત બહુ મોટી સંખ્યામાં અહીંયા સંતો ઉપસ્થિત છે, આ સંતોને ભગવાન ખૂબ બળ આપે. શ્રીજી મહારાજને કાયમ સંતોની ઉપર ખૂબ એક વિશેષ પ્રકારનો રાજીપો હતો. મહારાજે વચનામૃત આદિ ગ્રંથોની અંદર વારે વારે સંતોને તમામ પ્રકારના જેને કહેવાય ને નિર્દેશો કર્યા છે. ક્યાંક મહારાજે સંતોને બિરદાવ્યા છે, ક્યાંક મહારાજે સંતોને સાવધાન પણ કર્યા છે. મહારાજે કીધું કે કોઈ તમારી પર સોનું વરસાવે કે કોઈ તમારી પર ધૂળ નાખે, બે સમભાવ રાખીને સત્સંગમાં આગળ વધજો. શ્રીજી મહારાજે સંતોની પર બહુ કૃપા વરસાવી છે, માટે કાયમ મહારાજનો રાજીપો આપ સૌની ઉપર રહે અને આપ સૌ દ્વારા આવનારા સમયમાં ખૂબ સારા સારા કાર્યો થાય એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના. અને ફરી એક વખત આ મહોત્સવની અંદર જે ભક્તોએ જે પણ પ્રકારની સેવા કરી છે આની અંદર સંતોએ ખૂબ મોટું યોગદાન આપ્યું હશે. ગુરુકુળ પરિવારના સૌ સંતોને અમારા ખૂબ રૂડા અંતરથી જય સ્વામિનારાયણ પાઠવું છું અને મહારાજ આપ સૌને ખૂબ સુખિયા કરે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. અને છેલ્લી વાત સૌથી મહત્વની કે અમને શાસ્ત્રીજીએ બખ્તર પહેરાવી દીધું છે, કોઈ તોડી એકવાનું નથી.